નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કાર વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5માં વિષય છે અંગ્રેજી, અને તેમાં આપણે સાદાપદકારની વાક્યરચના શીખવાની છે. તો આ વાક્યરચનામાં આપણે સૌથી પહેલાં હું તમને જે લખાવું તે તમારી ઇંગ્લિશની બુકમાં લખવાનું છે, અને ખાલી જગ્યા જે છે તે સ્વાપોથીમાં પૂરવાની છે. તો હવે જો ભૂતકાળમાં જે ક્રિયા થઈ ગઈ હોય તે દર્શાવવા માટે સાદાપદકારની વાક્યરચના કેવી રીતે બને, તો કે આ મુજબ બને. પહેલાં એક્શન વર્ડ છે એમાં ઈડી ઉમેરવાનું, અને સૌથી પહેલાં જે નામ કે આવતું હોય તે આવે, પછી જે વચ્ચેનો ક્રિયાપદ હોય તેમાં ઈડી લગાડવાનું, અને છેલ્લે જે વાક્ય આવતું હોય તે એમને માવે શબ્દ. ધારો કે જો એક ચાલુ વર્તમાનકાળનું પહેલાં લઈએ, તો રામુ ઇઝ પ્લેઈંગ ચેસ, એટલે કે રામ છે ચેસ રમી રહ્યો છે. હવે એને ભૂતકાળ બનાવવું હોય તો રામ છે એમને એમ રહે, પછી ઇઝ પ્લેઈંગની જગ્યાએ પ્લે જે ક્રિયાપદ છે તેનું ભૂતકાળનું રૂપ પ્લેઇડ થઈ જાય, અને ચેસ છે તેમને એમ રહે, એટલે કે રામ ચેસ રમ્યો એ સાદો ભૂતકાળ થઈ ગયો, રામ ચેસ રમ્યો. બીજું છે ધ ગર્લ્સ આર ક્લિનિંગ ધ રૂમ, છોકરીઓ છે તે ઓરડો સાફ કરી રહી છે, તે ચાલુ વર્તમાનકાળ છે. હવે જો આપણે ભૂતકાળ બનાવવું હોય તો ધ ગર્લ્સ છે એમને એમ રહે, પછી આર ક્લિનિંગ એમાં ક્લીન જે ક્રિયાપદ છે તેની જગ્યાએ ભૂતકાળનું રૂપ ક્લીનનું ક્લીનેટ થઈ જાય, અને ધ રૂમ એમને એમ રહે એટલે કે છોકરીઓએ ઓરડો સાફ કર્યો હતો, એ સાદો ભૂતકાળ થઈ ગયો. હવે એવા કેટલાક એમાં એક્શન વર્ડ છે ક્રિયાપદના રૂપ તે આપણે જોઈ લઈએ. કેટલાક ક્રિયાપદ એવા હોય છે કે એમાં ઈ આપેલ હોય છે તેમાં ખાલી આપણે ડી મૂકવાનું હોય છે, અને જેમાં ઈ કી ન મૂકેલો આ ન આવેલું હોય તેમાં આપણે ઈ ડી મૂકવાનું છે. અમુક શબ્દના અંતે ઈ ડી કે ડી મૂકવામાં આવે છે એ શબ્દ અહીંયા છે. જો વોક, વોક એટલે ચાલવું, અને એનું ભૂતકાળનું રૂપ થાય છે વોકડ, ડબલ્યુ એ એલ કે ઈ ડી, વોકડ એટલે ચાલ્યું ભૂતકાળમાં. બીજું જમ્પ એટલે કૂદવું, અને એનું ભૂતકાળનું રૂપ થાય છે જમ્પડ, જે યુ એમ પી ઈ ડી, જમ્પડ એટલે કૂદ્યું. ત્રીજું છે પીક, પીક એટલે ચૂંટવું અથવા વીણવું, ભૂતકાળનું રૂપ થાય છે પીકડ, પી આઈ સી કે ઈ ડી, પીકડ એટલે ચૂંટ્યું અથવા વીણ્યું. ચોથું છે ક્લીન, ક્લીન એટલે સાફ કરવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે ક્લીનેટ, સી એલ ઈ એ એન ઈ ડી, ક્લીનેટ એટલે સાફ કર્યું. પાંચમું છે પુશ, પુશ એટલે ધક્કો મારવો, અને એનું ભૂતકાળનું રૂપ છે પુશ્ડ, પી યુ એસ એચ ઈ ડી, પુશ્ડ એટલે ધક્કો માર્યો. છઠ્ઠું છે પુલ, પુલ એટલે ખેંચવું, એનું ભૂતકાળનું રૂપ છે પુલ્ડ, પી યુ ડબલ એલ ઈ ડી, પુલ્ડ એટલે ખેંચ્યું. પછીનું છે ઓપન, ઓપનનું થાય છે ખોલવું, ઓપન એટલે ખોલવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે ઓપનેડ, ઓ પી ઈ એન ઈ ડી, ઓપનેડ એટલે ખોલ્યો. પછીનું છે સાઉટ, સાઉટ એટલે બૂમો પાડવી, અને એનું ભૂતકાળનું રૂપ થાય છે સાઉટેડ, એસ એચ ઓ યુ ટી ઈ ડી, સાઉટેડ એટલે બૂમ પાડી. નવમું છે લુક, લુક એટલે જોવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે લુકડ, એલ ડબલ ઓ કે ઈ ડી, લુકડ એટલે જોયું. પછી છે વોચ, વોચ એટલે જોવું, અને ભૂતકાળનું રૂપ થાય છે વોચડ, ડબલ્યુ એ ટી સી એચ ઈ ડી, વોચ એટલે જોયું. હવે જો હવે ત્રણ ચાર જે છે વાક્ય એમાં બધેમાં ઈ આપેલો છે, આપણે ખાલી ડીડ લગાડવાનું છે. જો એમાં છે ક્લોઝ, ક્લોઝ એટલે બંધ કરવું, અને ભૂતકાળનું રૂપ થાય છે ક્લોઝડ, સી એલ ઓ એસ ઈ, ખાલી આપણે ડીડ લગાડવાનું છે ક્લોઝડ એટલે બંધ કર્યું. પછી છે ડાન્સ, ડાન્સ એટલે નાચવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે ડાન્સ, ડી એ એન સી ઈ, ખાલી ડી લગાડવાનો, ડાન્સ ડ, નાચ્યું એ ભૂતકાળનું રૂપ થઈ ગયું કહેવાય. પછી લવ, લવ એટલે ચાહવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે લવડ, એલ ઓ વી ઈ ડી, લવડ એટલે ચાહ્યું. પછી છે લાઇક, લાઇક એટલે ગમવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે લાઇક, એ લાઇક એ ઈ ડી, લાઇક એટલે ગમ્યું. હવે જો અમુક શબ્દના અંતે આવતા મૂળાક્ષરને બેવડાવીને ઈ ડી મૂકવામાં આવે છે, હવે જો તો ક્યા શબ્દમાં ક્રિયાપદમાં મૂળાક્ષરને બેવડાવીને ઈડી મૂકવામાં આવે, તો જે શબ્દ પૂરો થતો હોય ક્રિયાપદનું એમાં જે શબ્દ પૂરો થાય એની આગળનો શબ્દ સ્વર એટલે કે એ ઈ આઈ ઓ યુ એમાંથી હોય તો છેલ્લો શબ્દ બેવડાવીને પછી ઈડી મૂકવામાં આવે છે. જોઈએ આપણે તો એમાં પહેલું છે સ્ટોપ, એસ ટી ઓ પી, તો હવે પીની આગળનો શબ્દ જે ઓ છે એ સ્વરમાંથી છે એટલે એનું ભૂતકાળનું રૂપ આવી રીતના બનશે, એસ ટી ઓ, પછી પી છે એ બેવડાવવાનો એટલે બે વખત લખવાનો, ડબલ પી ઈ ડી, સ્ટોપડ એટલે થોભ્યું. બીજું છે હોપ, એચ ઓ પી, એમાં એ પી છે એની આગળનો શબ્દ ઓ છે સ્વર છે એટલે કે એનું ભૂતકાળનું રૂપ થશે હોપ્ડ, એચ ઓ ડબલ પી ઈ ડી, હોપ્ડ એટલે એક પગે કૂદ્યું. ત્રીજું છે સ્કીપ એટલે દોરડું કૂદવું, એમાં એમ છે પીની આગળનો શબ્દ છે આ ઈ તે સ્વર છે, એનું ભૂતકાળનું રૂપ થશે એસ કે આઈ ડબલ પી ઈ ડી, સ્કીપ્ડ એટલે દોરડું કૂદ્યું. ચોથું છે બેટ, બેટ એટલે બેટિંગ કરવી, અને ટીની આગળનો સ્પેલિંગ છે એ,
જે સ્વર છે એટલે એમાં આવશે બી એ ડબલ ટી ઈ ડી, બેટેડ એટલે બેટિંગ કરી, અને છે છેલ્લું છે ક્લેપ, ક્લેપ એટલે તાળી ભાવી, અને પીની આગળનો શબ્દ શું છે સ્વર છે એટલે એનું ભૂતકાળનું રૂપ થશે સી એલ એ ડબલ પી ઈ ડી, ક્લેપ્ડ એટલે તાળી પાડી. હવે અમુક શબ્દના ભૂતકાળના રૂપ છે તે એકદમ અનિયમિત હોય છે, કારણ કે એનું ભૂતકાળનું રૂપ ચાલુ વર્તમાન કાળ અને એનું ભૂતકાળનું રૂપ કંઈક અલગ જ, બેને અલગ જ પડી જતા હોય છે. જો પેલું છે ગો, ગો એટલે જવું, અને એનું ભૂતકાળનું રૂપ થાય છે વેન્ટ, ડબલ્યુ ઈ એન ટી, વેન્ટ એટલે ગયું. બીજું છે કમ, કમ એટલે આવું, ને એનું ભૂતકાળનું રૂપ છે કેમ, સી એ એમ ઈ કેમ એટલે આવ્યું. ત્રીજું છે ટેક, ટેક એટલે લેવું, અને એનું ભૂતકાળનું રૂપ થાય છે ટૂક, ટી ડબલ ઓકે ટૂક એટલે લીધું. ચોથું છે ગીવ, ગીવ એટલે આપવું, અને એનું ભૂતકાળનું રૂપ થાય છે ગેવ, ગેવ એટલે આપ્યું, જી એ વી ઈ. પાંચમું છે સીટ, સીટ એટલે બેસવું, અને એનું ભૂતકાળનું રૂપ થાય છે સેટ, એ સેટી, સેટ એટલે કે બેઠું. છઠ્ઠું છે સ્ટેન્ડ, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે સ્ટૂડ, એસ ટી ડબલ ઓ ડી, સ્ટૂડ એટલે ઊભું રહ્યું. સાતમું છે થ્રુ, થ્રુ એટલે ફેંકવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે થ્રુ, ટી એચ આર ઈ ડબલ્યુ, થ્રુ એટલે ફેંક્યું. આઠમું છે કેચ, કેચ એટલે પકડવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે કોટ, સી એ યુ જી એચ ટી, કોટ એટલે પકડ્યું. નવમું છે રાઇટ, રાઇટ એટલે લખવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે વ્રોટ, ડબલ્યુ આર ઓ ટી ઈ, રોટ એટલે લખ્યું. દસમું છે રીડ, રીડ એટલે વાંચવું, અને એનું ભૂતકાળનું રૂપ પણ રીડનું રીડ જ થાય, આર ઈ એ ડી, રીડ એટલે વાંચ્યું. અગિયારમું છે ડ્રો, ડ્રો એટલે દોરવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે ડ્રીવ, ડી આર ઈ ડબલ્યુ, ડ્રીવ એટલે દોર્યું. બારમું છે ફ્લાય, ફ્લાય એટલે ઉડાડવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે ફ્લ્યુ, એફ એલ ઈ ડબલ્યુ, ફ્લ્યુ એટલે ઉડાડ્યું. પછી છે તેરમું મેક, મેક એટલે બનાવવું, એનું ભૂતકાળનું રૂપ છે મેડ, એમ એ ડી ઈ. પછી છે ઈટ, ઈટ એટલે ખાવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે એટ, એ ટી ઈ, એટ એટલે ખાધું. પંદરમું છે ડ્રિંક, ડ્રિંક એટલે પીવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે ડ્રિંક એટલે ડી આર એ એન કે, ડ્રિંક એટલે પીધું. પછી છે સ્લીપ, સ્લીપ એટલે સૂવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે સ્લેપ્ટ, એસ એલ ઈ પી ટી, સ્લેપ્ટ એટલે સૂતું. પછી છે ફોલ, ફોલ એટલે પડવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે ફેલ, એફ ઈ ડબલ એલ, ફેલ એટલે પડ્યું. પછીનું છે રન, રન એટલે દોડવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે રેન, આર એ એન, રેન એટલે દોડ્યું. પછી છે સેલ, સેલ એટલે વેચવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે સોલ્ડ, એસ ઓ એલ ડી, સોલ્ડ એટલે વેચ્યું. પછી છે બાય, બાય એટલે ખરીદવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે બોટ, બી ઓ યુ જી એચ ટી, બોટ એટલે ખરીદ્યું. પછી છે હિયર, હિયરનું મતલબ સાંભળવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે હિયર્ડ, એચ ઈ એ આર ડી, હિયર્ડ એટલે સાંભળ્યું. પછી છે ફીડ, ફીડ એટલે ખવડાવવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે ફેડ, એફ ઈ ડી, ફેડ એટલે ખવડાવ્યું. પછી છે સી, સી એટલે જોવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે સો, સો એટલે જોયું, એસ એ ડબલ્યુ. પછી છે રાઇડ, રાઇડ એટલે સવારી કરવી, એનું ભૂતકાળનું રૂપ થાય છે રોડ, આર ઓ ડી ઈ, રોડ એટલે સવારી કરી. પછી છે સે, સે એટલે બોલવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે સેડ, એસ એ આઈ ડી, સેડ એટલે બોલ્યું. પછી છે સિંગ, સિંગ એટલે ગાવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે સેંગ, એસ એ એન જી, સેંગ એટલે ગાયું. પછી છે ડ્રાઈવ, ડ્રાઈવ એટલે હંકારવું, અને ભૂતકાળનું રૂપ થાય છે ડ્રો, ડી આર ઓ વી ઈ, ડ્રો એટલે હંકાર્યું. હવે જો આપેલા શબ્દના ભૂતકાળના રૂપ લખો, તો હવે આ ભૂતકાળના રૂપ છે એ તમારે સ્વાપોથીમાં પાના નંબર 52 ઉપર લખવાના જ છે. એમાં પેલું છે વોક, તો વોકનું ભૂતકાળનું રૂપ શું થાય, વોકડ, ડબલ્યુ એ એલ કે ઈ ડી, વોકડ. બીજું છે ટોક, ટોકનું ભૂતકાળનું રૂપ થાય છે ટોકડ, ટી એ એલ કે ઈ ડી, ટોકડ. ત્રીજું છે જમ્પ, જમ્પ એટલે કૂદવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે જમ્પડ, જે યુ એમ પી ઈ ડી, જમ્પડ એટલે કૂદ્યું. પછી છે ક્લોઝ, ક્લોઝ એટલે બંધ કરવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે ક્લોઝડ, સી એલ ઓ એસ ઈ, એમાં ખાલી ડીડ લગાડવાનું છે, ક્લોઝડ. પછી છે ડાન્સ, ડાન્સનું ભૂતકાળનું રૂપ ડી એ એન સી ઈ ડી, ડાન્સ એટલે નાચ્યું. પછી છે ક્લેપ, ક્લેપ એટલે તાળી પાડવી, એનું ભૂતકાળનું રૂપ થાય છે ક્લેપ્ડ, સી એલ એ ડબલ પી ઈ ડી, ક્લેપ્ડ એટલે તાળી પાડી. પછી છે બેટ, બેટ એટલે બેટિંગ કરવી, એનું ભૂતકાળનું રૂપ થાય છે બી એ ડબલ ટી ઈ ડી, બેટેડ એટલે તાળી પાડી. પછી છે સ્કીપ, સ્કીપ એટલે દોડા કૂદવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે સ્કીપ્ડ, એસ કે આઈ ડબલ પી ઈ ડી, સ્કીપ. પછી છે સાઉટ, સાઉટ એટલે બૂમ પાડવી, એનું ભૂતકાળનું રૂપ થાય છે સાઉટેડ, એસ એચ ઓ યુ ટી ઈ ડી, સાઉટેડ. પછી છે વોચ, વોચ એટલે જોવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે વોચેડ, ડબલ્યુ એ ટી સી એચ ઈ ડી, વોચડ એટલે જોયું. પછી છે લાઇક, લાઇક એટલે ગમવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે લાઇક, એલ આઈ કે ઈ ડી, લાઇક એટલે ગમ્યું.
પછી છે હિયર, હિયર એટલે સાંભળવું, એનું ભૂતકાળનું સ્વરૂપ થાય છે હિયર, HERD, એટલે સાંભળ્યું. પછી છે ઈટ, ઈટ એટલે ખાવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે એટ, ATE, એટ એટલે ખાધું. પછી છે સિંગ, સિંગ એટલે ગાવું, એનું ભૂતકાળનું રૂપ છે સેંગ, SANG, સેંગ એટલે ગાયું. પછી છે કમ, કમ એટલે આવવું, એનું ભૂતકાળનું રૂપ છે કેમ, કેમ એટલે આવ્યું, CAME, કેમ એટલે આવ્યું. પછી છે રન, રન એટલે દોડવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે રેન, RAN, રેન એટલે દોડ્યું. પછી છે સીટ, સીટ એટલે બેસવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે સેટ, SAT, સેટ એટલે બેસ્યું. પછી છે સેલ, સેલ એટલે વેચવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે સોલ્ડ, સોલ્ડ એટલે વેચ્યું. પછી છે બીજા પાના નંબર 53 ઉપર 19મું છે ડાન્સ, ડાન્સ એટલે નાચવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે ડાન્સ, DANCE, ડી. પછી છે સ્ટોપ, સ્ટોપ એટલે ઊભા રહેવું, બંધ કરવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે સ્ટોપેડ, STOPPED, સ્ટોપ એટલે ઊભ્યું, ઊભા રહ્યા, થોભ્યું, એવી રીતના. હવે આ વિડીયો આજે અહીં આપણો પૂરો થાય છે. તમારે સ્વાપોથીમાં અને મેઇન ટોપિક છે એ નોટમાં ઉતારીને પૂરો કરી લેવાનું છે.